પ્રારંભ વ્યાખ્યાન શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત. મિત્રો, આપણે આંતરક્રિયાવાદી સિદ્ધાંતની વાત કરી રહ્યા છીએ છેલ્લા ઘણા લેક્ચરોથી, જેમાં આલ્ફ્રેડ સુટ્સ, કાર્લ મેનહાઇમ, ક્લિફોર્ડ ગ્રિટ્સ એ બધા વિશેની રજૂઆત આપણે અગાઉના વ્યાખ્યાનોમાં જોઈ છે. તો આજે એ જ પરંપરાના સમાજશાસ્ત્રી વિશે આપણે વાત કરવાના છીએ. ઇરવિન ગોફમેન, કે જેઓ મૂળ કેનેડાના વતની છે પણ એમનું કાર્યક્ષેત્ર અમેરિકા રહ્યું છે, અને સંજ્ઞાત્મક આંતરક્રિયાવાદમાં ખૂબ જ મહત્વનું પ્રદાન છે, સ્વ અંગેનો ખ્યાલ એમણે ડેવલપ કરેલો છે. તો આવા સમાજશાસ્ત્રી વિશેની રજૂઆત આજે આપણે સાંભળવાના છીએ. મિત્રો, આજના વક્તા પણ આપણને સરસ મળ્યા છે, ડૉક્ટર તનુજા કલોલા, કે જેઓ ઠાકોર શ્રી મૂળવાજી કોલેજમાં સમાજશાસ્ત્રના અધ્યાપિકા તરીકે કાર્યરત છે. નેટ અને જી સેટની બંને પરીક્ષાઓ પાસ કરેલી છે એમણે. એટલું જ નહીં, જી સેટની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન એમણે મેળવેલું, એટલે ખૂબ જ ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. તો એવા તનુજા બેનને આપણે સાંભળીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનમાં ફરજ બજાવતા ડૉક્ટર સંગીતા પટેલ દ્વારા આયોજિત નેટસેટ વ્યાખ્યાનમાળામાં હું આપ સૌનું અભિવાદન કરું છું. મિત્રો, જેમ આપ સૌ જાણો છો એ પ્રમાણે આ વ્યાખ્યાનમાળામાં વિવિધ તજજ્ઞો દ્વારા જુદા જુદા વિષયને લઈને તેઓ પોતાનું જ્ઞાન પીરસી રહ્યા છે. હેતુ બસ એક જ છે કે જે વિદ્યાર્થી મિત્રો અધ્યાપક બનવા માટેની આ એલિજિબિલિટી ટેસ્ટ માટે તૈયારી કરી રહ્યા છે તે બધાને આ વ્યાખ્યાનમાળા ખૂબ ઉપકારક નીવડશે. આ પ્રશંસનીય કામગીરી માટે આપ સૌ વતી હું ગુજરાત યુનિવર્સિટી સોશિયોલોજી ડિપાર્ટમેન્ટ તેમજ ડૉક્ટર સંગીતા પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. તો મિત્રો, આજે હું પ્રતિકાત્મક આંતરક્રિયાવાદી ઇરવિન ગોફમેન વિષયને લઈને તમારી સામે જુદા જુદા આયામોની ચર્ચા કરવાની છું. એ વિશે વિગતે ચર્ચા કરું એ પહેલાં નેટસેટ વિશે થોડી ભૂમિકા બાંધવી જરૂરી સમજું છું. મિત્રો, આ ટેસ્ટ માટે હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક બંનેની જરૂર રહેશે. માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં ચાલે, પરંતુ જે પણ મુદ્દો તમે હાથમાં લો એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ પણ જરૂરી બને છે. ઉભરક્યું શિક્ષણ માત્ર વિષયનો પરિચય કરાવશે, એક સિસ્ટમેટિક અપ્રોચ સાથે વિષયની પાસે જશો તો એ તમને વિષયમાં સજ્જ બનાવશે. તો તમારા આ કામને થોડું સરળ બનાવવાનો પ્રયત્ન ગુજરાત યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા થાય છે, તે ખૂબ આનંદની વાત છે. તો ચાલો આજે આપણે ઇરવિન ગોફમેન વિષયને લઈને તમારી એ વિષયની મુશ્કેલીઓ કે મૂંઝવણોને હું સરળ બનાવવાનો પ્રયત્ન કરું. ઇરવિન ગોફમેન, જેમનું મૂળ વતન કેનેડા પરંતુ અમેરિકા સ્થિત થયેલ સમાજશાસ્ત્રી ગોફમેન સૂક્ષ્મ સમાજશાસ્ત્રીય પરંપરાના ભાગરૂપ પ્રતિકાત્મક આંતરક્રિયાવાદ રજૂ કરનારા મુખ્ય સમાજશાસ્ત્રી ગણાય છે. ઇરવિન ગોફમેનનો જન્મ 11 જૂન 1922 કેનેડામાં થયો હતો. તેઓએ ટોરન્ટો અને શિકાગો યુનિવર્સિટીમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. ગોફમેન 1960 તથા 1970 દશકમાં એક પ્રભાવશાળી સમાજશાસ્ત્રી રહ્યા હતા. આપણે આંતરક્રિયાવાદી સિદ્ધાંત સાથે જોડાયેલા ગોફમેનની વાત કરવાની છે, જે સૂક્ષ્મ સમાજશાસ્ત્ર સાથે સંબંધિત છે. આ સિદ્ધાંતવાદીઓ ક્લાસિક વિચારોથી એકદમ જુદા પડતા હોવા છતાં પણ એમની પાસેથી ઘણું ખરું ઉધાર લીધેલું છે. આંતરક્રિયાવાદી કહે છે કે જે પણ ગતિવિધિ થાય છે તે અર્થપૂર્ણ હોય છે, તેનો અર્થ કરતા જ કાઢે છે. આ અર્થનો અભ્યાસ જ આંતરક્રિયાવાદી કરે છે. હવે તેઓએ આંતરક્રિયાની પરંપરા સમજાવી છે, ટ્રેડિશન ઓફ ઇન્ટરેક્શન. જેટલા પણ સૂક્ષ્મ સમાજશાસ્ત્રીઓ છે તેઓ આંતરક્રિયા સિદ્ધાંતવાદીઓ છે. આ સિદ્ધાંતવાદીઓની કેટલીક વિશેષતાઓ છે, જેમ કે આ આંતરક્રિયાવાદીઓનો સંબંધ અમેરિકાની શિકાગો સ્કૂલ સાથે હતો. આંતરક્રિયાવાદીઓ આનુભવિક છે, તેઓ કોઈ પણ ઘટનાને ખૂબ ઊંડાણથી જોવે છે. શિકાગો સ્કૂલ સામાન્ય રીતે શહેરી જીવનનો અભ્યાસ કરતું હતું. તેનો અભ્યાસ ક્ષેત્ર અપરાધ,
બાળ અપરાધ, માનસિક રૂપથી રોગી વ્યક્તિઓ તેમાં આવતા હતા. ક્લાસિકલ વિચારક સંપૂર્ણ સમાજને પોતાના અભ્યાસ ક્ષેત્રમાં લે છે, જેમ કે દુર્ખિમ, વેબર અને કાર્લ માર્ક્સ. એ નાના સમૂહોનો કોઈ ઉલ્લેખ એ લોકો કરતા જ નથી, પરંતુ આંતરક્રિયાવાદીઓ નાના સમૂહ પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આંતરક્રિયાવાદીઓ અનુભવી અભ્યાસમાં ખૂબ કુશળ હતા, પરંતુ જ્યાં સુધી સિદ્ધાંત નિર્માણની વાત આવે તેઓ ઘણા કમજોર હતા. હવે ગોફમેને આપેલી સ્વની અવધારણા, જે એમના અભ્યાસનો મુખ્ય વિષય છે, તેમનો ખ્યાલ એ રીતે એમણે કઈ રીતે આપ્યો છે એ સમજીએ તો ગોફમેન સ્વના ખ્યાલ વિશે એવી સમજ આપે છે કે ક્રિયા કરનાર કરતા જે સમાજ કે સમૂહમાં રહે છે તે સમાજ જેવો હશે તેમ જ પોતાના સ્વને કરતા વિકસિત કરે છે. પ્રતીકોના અર્થના આધારે જ લોકો એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેમ કે કોઈ પણ એક વ્યક્તિની ઘરે ખુશીનો પ્રસંગ હોય ત્યારે જ્યારે આપણે એમની ઘરે જઈએ છીએ તો એ આનંદના વાતાવરણમાં આપણે પણ એકદમ લીન થઈ જઈએ છીએ, ખુશ થઈ જઈએ છીએ. અને જો કોઈ વ્યક્તિ સાથે દુઃખદ ઘટના બની હોય તો તેની આજુબાજુના લોકો તે ગમગીન વાતાવરણમાં ખોવાઈ જાય છે. આ જ રીતે વાસ્તવિકતા એ છે કે સમાજમાં પ્રતીકો હોય છે અને લોકો તેને અનુરૂપ પોતાને ઢાળી લે છે. તેમણે ભૂમિકાની વાટાઘાટોની વાત કરી છે, એના તાલમેલની વાત કરી છે. એમના વિષયમાં આ પણ એક ખૂબ મહત્વનો મુદ્દો છે કે તેમણે નેગોશિએશન ઓફ રોલ્સની વાત કરી છે, ખૂબ મક્કમપણે મૂકી છે કે આંતરક્રિયાવાદી લેખકોમાં ગોફમેન જે છે એમણે નેગોશિએશન ઓફ રોલ્સનો પ્રયોગ વધારે પડતો કર્યો છે. તેમના મતે આંતરક્રિયાના સંદર્ભમાં વ્યક્તિ પરિસ્થિતિ અનુસાર ભૂમિકાઓમાં તાલમેલ સાધે છે, એટલે કે સમાજે જે ભૂમિકાઓનો અર્થ કર્યો છે તે વ્યક્તિ પોતાની આંતરક્રિયામાં જેમની તેમ નથી મૂકતો, પરંતુ તેને પોતાના જીવન દરમિયાન જે પણ અનુભવો કર્યા છે એનો ઉપયોગ કરી તે મુજબ તે પ્રતીકોની વ્યાખ્યા કરે છે. ગોફમેન પરિસ્થિતિ અનુસાર જ નેગોશિએશન ઓફ રોલ્સની વાત મક્કમપણે મૂકે છે. ત્યારબાદ ગોફમેન પર ઘણા બધા બૌદ્ધિકોનો પ્રભાવ હતો. મિત્રો, નેટ સેટમાં આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે ગોફમેન પર કયા કયા બૌદ્ધિકોનો પ્રભાવ હતો. મેં છેલ્લા 5-1 વર્ષના નેટ અને સ્લેટના પેપરો, ક્વેશ્ચન પેપર જોઈ અને એ મુજબ જ લેક્ચરની તૈયારી કરી છે, જેથી બનતા તમને મુદ્દાઓ આમાં આવરી શકું. તો બૌદ્ધિકોનો એમના પર પ્રભાવ જોઈએ તો ગોફમેન પર આંતરક્રિયાવાદીઓમાં તેમના ગુરુ હર્બર્ટ બ્લૂમર અને મીડનો ખૂબ પ્રભાવ જોવા મળતો હતો. વિદ્યાર્થી મિત્રો, આમ તો તમને ખ્યાલ જ હશે, છતાં પણ તમારું ધ્યાન દોરું કે મીડ અને બ્લૂમર જ પ્રતીકાત્મક આંતરક્રિયાવાદના પાયામાં છે. તેમના પર એલ વાર્નરનો ખૂબ પ્રભાવ જોવા મળતો હતો. ગોફમેન પર વાર્નરના માધ્યમથી જ એમના પર માનવશાસ્ત્રનો પ્રભાવ ખૂબ જોવા મળતો હતો. એમના માર્ગદર્શન હેઠળ જ ગોફમેને પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હતું. શેટલેન્ડ દ્વીપ સમૂહના આદિવાસીઓનો અભ્યાસ તેમણે વાર્નરના અંડરમાં જ કરેલું હતું. ગોફમેન પર ક્લાસિકલ વિચારક દુર્ખિમનો પ્રભાવ પણ ખૂબ જોવા મળે છે, જેમ કે ઓસ્ટ્રેલિયાની જનજાતિઓમાં સામૂહિક પ્રતીકો એટલે કે ટોટમનો પ્રભાવ જનજાતિ પર પડે છે તેવું દુર્ખિમે કહેલું. તેવી જ રીતે ગોફમેન માટે એકરૂપતા એટલે કે સેલ્ફ એક પવિત્ર વસ્તુ છે. વ્યક્તિને સમાજ સાથે જોડવાનું કામ દુર્ખિમની દ્રષ્ટિએ સંસ્કાર કે કર્મકાંડ કરે છે, તેમ ગોફમેનની દ્રષ્ટિએ સ્વ છે તે વ્યક્તિને સમાજની સાથે જોડે છે. સ્વને એમણે એટલું મહત્વ આપ્યું છે કે સ્વ વિના વ્યક્તિ સમાજ સાથે નથી જોડાઈ શકતો. ગોફમેન પર જ્યોર્જ સિમેલનો પણ ખૂબ પ્રભાવ જોવા મળે છે. સિમેલ દિન પ્રતિદિનના તથ્યોનું ખૂબ ઊંડાણપૂર્વક જે નોંધ લેતા, તેવી જ રીતે ગોફમેન પણ તથ્યોને વિસ્તારથી જોવાનું શીખ્યા. સિમેલે આપેલ શુદ્ધ સોશિએશનનો જે ઉપયોગ છે ગોફમેને સામસામેના સંબંધોના વિશ્લેષણમાં કર્યો છે. આ રીતે ગોફમેન પર અનેક સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનો પ્રભાવ જોવા મળે છે. ગોફમેન સ્પષ્ટ કહે છે કે સિદ્ધાંત નિર્માણ માટે
મારે બીજા સમાજશાસ્ત્રીઓ પાસેથી હું જો ઉધાર લઉં છું તો અચકાતો નથી અને આ જ રીતે હું મારા સિદ્ધાંતોનું નિર્માણ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ એક વખત નેટની એક્ઝામમાં પૂછાયેલો કે આ વાક્ય કોણે કહેલું, ત્યારે ગોફમેન આવે છે. હવે તેની બુક્સની ચર્ચા કરીએ તો તેમણે ઘણી મહત્વની પુસ્તકો લખી છે, તો મુખ્ય મુખ્ય પુસ્તકોની આપણે ચર્ચા કરીશું. ગોફમેનનો એથનોમેથોડોલોજિકલ અભિગમ વ્યક્તિને સંરચના અને સમાજથી અલગ કરીને તપાસવાનો છે. તેઓનો પ્રતિકાત્મક આંતરક્રિયાવાદી અભિગમ સામાજિક સંગઠનને નકારે છે. આંતરક્રિયાવાદીઓનું કહેવું છે કે વ્યક્તિઓના માધ્યમથી જ સમાજની વ્યવસ્થિત વ્યાખ્યા થઈ શકે છે, સમાજમાં સુધારો લાવી શકાય છે, અને એ માટે અભ્યાસના કેન્દ્રમાં સમાજને બદલે વ્યક્તિનું હોવું જરૂરી છે. તેમણે રિક્રુટમેન્ટ રોલ અને ટોટલ ઇન્સ્ટિટ્યુશન જેવા પારિભાષિક શબ્દોની પણ ચર્ચા કરેલી. તેઓની પ્રથમ પુસ્તક આપણે જોઈએ, આપણે બધા પુસ્તકોની ચર્ચા કરી લઈએ. કમ્યુનિકેશન કન્ડક્ટ ઇન આઇલેન્ડ કમ્યુનિટી, જે 1953માં લખાયેલી છે. ધ પ્રેઝન્ટેશન ઓફ સેલ્ફ ઇન એવરીડે લાઈફ 1959 છે. અસાઇલમ્સ 1961, એન્કાઉન્ટર્સ 1961, બિહેવિયર ઇન પબ્લિક પ્લેસીસ 1963, રિલેશન્સ ઇન પબ્લિક 1971, સ્ટિગ્મા 1963, ઇન્ટરેક્શન રિચ્યુઅલ 1967, ફ્રેમ એનાલિસિસ 1974, જેન્ડર એડવર્ટાઇઝમેન્ટ 1976, ફોર્મ્સ ઓફ ટોક્સ 1981. આ રીતે ઘણી વખત સાલ પણ પૂછાય છે કે કઈ સાલમાં આ પુસ્તક લખાઈ છે, તો આ પણ તમારે થોડું ધ્યાનમાં લેવું. તેમની પ્રથમ પુસ્તકની વાત કરીએ, કમ્યુનિકેશન કન્ડક્ટ ઇન એન આઇલેન્ડ કમ્યુનિટી. આ પુસ્તકમાં ગોફમેને કરેલા સંશોધન વિશેની તેમણે ચર્ચા કરી છે. તેમણે સીટલેન્ડ દ્વીપ સમૂહમાં રહેતા આદિવાસીઓનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દરમિયાન તે સમુદાયના રોજબરોજના જીવનને ખૂબ સૂક્ષ્મતા અને ઊંડાણથી તેમણે જોયું. તેઓની બોલવાની શૈલી, તેઓના પ્રતીકો દ્વારા ઘટનાનું થતું અર્થઘટન, રેડિયો દ્વારા પ્રસ્તુત થતા ભાષણ વગેરેને તેઓએ અભ્યાસ કર્યો હતો. ઘણા લોકોએ તો ગોફમેન પર એવો પણ આરોપ મૂક્યો છે કે તેઓએ ક્ષેત્રીય કાર્ય ખૂબ ઓછું કર્યું છે, તેમની અવલોકન વિધિ ખૂબ સામાન્ય રહી છે, તેમજ તેઓ કેટલાય પ્રકારના ઉપન્યાસો, તેમાં પણ ખાસ કરીને જાસૂસી ઉપન્યાસોનો અભ્યાસ કરીને પોતાની સામગ્રી ભેગી કરતા. તેઓ દૈનિક સમાચાર પત્રોમાં જે સામગ્રી આવતી હોય તે સામગ્રીનો આંતરક્રિયાવાદી સિદ્ધાંતની સામગ્રી તરીકે ઉપયોગમાં લેતા. ત્યારબાદ તેમની મહત્વની પુસ્તક ધ પ્રેઝન્ટેશન ઓફ સેલ્ફ ઇન એવરીડે લાઈફની ચર્ચા કરીએ, જે એમની ખૂબ મહત્વની પુસ્તક હતી ને, એ જ પુસ્તકમાં જેણે સ્વનો ખ્યાલ આપ્યો, સ્વની સમજૂતી આપી. ગોફમેન સૂક્ષ્મ સમાજશાસ્ત્ર અંતર્ગત સાંકેતિક ક્રિયાવાદને સ્વીકાર્યો હતો. તેમણે પ્રતિકાત્મક આંતરક્રિયાવાદની વિસ્તૃત સમજ આપી છે. નાટ્યશાસ્ત્ર અભિગમના આધારે તેમણે પ્રતિકાત્મક આંતરક્રિયાવાદ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પોતાની પુસ્તકમાં તેમના વિચારો સ્પષ્ટપણે રજૂ કર્યા છે. ગોફમેન પોતાની આ બુકમાં સમજાવે છે કે સામાજિક જગત સુવ્યવસ્થિત નથી, તેમજ વ્યવહારનો અર્થ પણ તેમાં સમાયેલો નથી. સામાજિક જગત અને કોઈ વિશિષ્ટ વ્યવહાર ત્યારે જ મહત્વપૂર્ણ બને છે જ્યારે લોકો તેને મહત્વ આપે છે. ગોફમેનના મત મુજબ કોઈ વિશિષ્ટ દ્રશ્ય કે ઘટનાનો અર્થ લોકો જ નક્કી કરે છે, હાવભાવ અને પ્રતીકોના અર્થ પણ લોકો જ નક્કી કરે છે. એટલા માટે સામાજિક વ્યવહાર એ થિયેટરમાં થતા નાટક સમાન છે. ગોફમેને આ સિદ્ધાંતને સમજાવવા માટે નાટકની શબ્દાવલીનો પ્રયોગ કર્યો છે, જેમ કે સ્ક્રિપ્ટ, શ્રોતા, ભૂમિકા નિર્વાહ, સ્ટેજ, પાર્ટ, માસ્ક એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. નાટકમાં જ્યારે કોઈ અભિનેતા કે અભિનેત્રી બીજાનો રોલ પ્લે કરે છે ત્યારે તેમાં આઈ છે એ મી બની જાય છે. આ બધી પ્રક્રિયા જેમાં આઈનું મીમાં પરિવર્તન થાય છે તેને ગોફમેન અભિનય કલાના રૂપમાં જોવે છે. કે જ્યારે
આઈનું મીમાં પરિવર્તન થાય છે. મીડે પણ આ વસ્તુ સમજાવી છે ત્યારે ગોફમેન પોતાની આ પુસ્તકમાં ચર્ચા કરે છે કે આઈનું જે મીમાં પરિવર્તન થાય છે આ તમામ પ્રક્રિયા છે એ તેમને અભિનય કલાના રૂપમાં જોવે છે. નાટ્યકલામાં ગોફમેન ફ્રન્ટ સ્ટેજ અને બેક સ્ટેજ શબ્દોનો પ્રયોગ પણ કરે છે. ફ્રન્ટ સ્ટેજ એ સ્ટેજ પર અભિનય છે, જ્યારે બેક એ તેની સાથે સંબંધિત તૈયારીઓ છે. આ રીતે ગોફમેન નાટકની ભાષાનો પ્રયોગ કરીને દૈનિક જીવનમાં સ્વની પ્રસ્તુતિની ગહન વ્યાખ્યા કરે છે. આ રીતે તેમણે પોતાનો સ્વનો ખ્યાલ તેમાં સમજાવ્યો છે. હવે તેમના નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતની જો આપણે ટૂંકમાં સમજ મેળવીએ તો આ સિદ્ધાંતમાં સમાજની તુલના એ રંગમંચ સાથે કરવામાં આવી છે. જેવી રીતે નાટક માટે એક સ્ટેજ હોય છે, તેવી જ રીતે સમાજમાં જે પણ જોવા મળે છે તે સમાજરૂપી મંચનો અગ્રભાગ છે. તેમજ સમાજના જે નિયમો છે, જેના આધારે સમાજ ચાલે છે, તે રંગમંચનો પાછળનો ભાગ એટલે બેક સ્ટેજ છે. દરેક કર્તા દર્શકોની સામે પોતપોતાની ક્રિયાઓ કરે છે અને બીજા કર્તાઓ સામે પોતે દર્શક બની જાય છે. ગોફમેને રંગમંચની ભાષાનો પ્રયોગ કર્યો છે, જેના આધારે દૈનિક જીવનમાં સામાજિક આંતરક્રિયાની સૂક્ષ્મતાને સમજી શકાય છે. તેથી જ તેમના આ અભિગમને નાટ્યશાસ્ત્રીય અભિગમ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ તેમની બે પુસ્તકોમાં પણ આ નાટ્યશાસ્ત્ર અભિગમનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પરંતુ આ અભિગમનો વિચલનના ક્ષેત્રમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. સ્ટિગ્માની વાત કરીએ તો સ્ટિગ્મા એટલે કલંક. આ પુસ્તકમાં તેઓએ નાટ્યશાસ્ત્ર અભિગમનો અને શબ્દોનો પ્રયોગ કર્યો છે, પરંતુ આ પુસ્તકમાં તેઓએ એવા વ્યક્તિઓનું વિશ્લેષણ કર્યું છે જેઓ કલંક સાથે જીવન જીવી રહ્યા છે. તેઓની સામાજિક પરિસ્થિતિ, તેઓના વિચારો, તેઓની આંતરક્રિયાઓ, દરેક વાતનો અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. કઈ રીતે કલંક સાથે જીવતા વ્યક્તિઓ લોકો સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે, આ દરેકનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આ બુકમાં ચર્ચા કરવામાં આવી છે. પછી એમની બીજી બુક જોઈએ, અસાઇલમ્સ. ગોફમેને પોતાની આ પુસ્તકમાં માનસિક રોગીઓના હોસ્પિટલનો અભ્યાસ કરીને માનસિક રોગીઓના નૈતિક જીવન તેમજ તેઓની સામાજિક પરિસ્થિતિને સમજવાનો ખૂબ સરસ પ્રયાસ કર્યો છે. આ અભ્યાસના આધાર પર સંપૂર્ણ સંસ્થાઓની કાર્યપ્રણાલીના એક સામાન્ય ચિત્રની રચના કરવામાં આવી છે. આ જ પુસ્તકમાં તેમણે ટોટલ ઇન્સ્ટિટ્યુશનનો પારિભાષિક શબ્દની રચના પણ કરેલી છે. આ પ્રશ્ન પણ એક વખત જી સેટમાં પૂછાયેલો છે કે ટોટલ ઇન્સ્ટિટ્યુશન પારિભાષિક શબ્દની રચના કોણે કરી છે. આ ખાસ ધ્યાનમાં લેવું. આ બંને અભ્યાસો અપરાધશાસ્ત્રમાં લેબલિંગ સિદ્ધાંતને વિકસિત કરવામાં ઘણું ઉપયોગી બન્યું છે. તમે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છો એટલે આમ તો તમને ખ્યાલ જ હશે, છતાં પણ તમને ધ્યાન દોરું કે અપરાધશાસ્ત્રમાં લેબલિંગ સિદ્ધાંત બેકરે આપેલો છે. તો બેકરને આ સિદ્ધાંત વિકસિત કરવામાં ગોફમેનના અભ્યાસો ખૂબ ઉપયોગી બનેલા છે. પાગલખાનાના અભ્યાસે વિશેષ રૂપમાં સંસ્થાનીકરણના વિચારનું ખંડન કરવામાં સાર્થક ભૂમિકા ભજવી છે. મિત્રો, ગોફમેનના પત્ની પણ માનસિક રોગથી પીડાતા હોવાથી તેઓએ આત્મહત્યા કરી હતી. આ પણ એક કારણ હતું કે તેઓએ આ વિશે ઊંડાણથી અભ્યાસ કરેલો. હવે એમની પુસ્તક જે ખૂબ મહત્વની પુસ્તક છે, ફ્રેમ એનાલિસિસ નેચર ઓફ સોસાયટી, જેમાં એમણે સમાજ શું છે, સમાજ વિશેની ફ્રેમ શું છે, સમાજ વિશેના નિયમોની અને નિયમો પ્રમાણે લોકો કઈ રીતે ચાલે છે એમનો ઉલ્લેખ કર્યો છે. 1947માં ગોફમેને આ પુસ્તક લખી. આ પુસ્તકમાં તેમણે ક્યાંય પણ સમાજ કોને કહે છે તેની પરિભાષા નથી આપી. તેમનું કહેવું છે કે તેઓને ફક્ત એ જ વાતથી મતલબ છે, એ જ જાણવાથી મતલબ છે કે જીવનમાં વિભિન્ન અવસરો પર વ્યક્તિના જે અનુભવ હોય છે તેની સંરચના શું છે. તેઓ સમાજને વ્યક્તિના વ્યવહારોમાં શોધે છે. આવા જ પ્રકારની સૈદ્ધાંતિક વિચારધારા દુર્ખીમની હતી, જેમ કે દુર્ખીમ સામાજિક તથ્યોમાં સમાજને શોધે છે અને કહે છે કે કોઈ પણ વ્યક્તિ
સામાજિક તથ્યની બહાર જઈને કોઈ વ્યવહાર કરતો નથી. સામાજિક તથ્યમાં બ્રાહ્યતા અને બાધ્યતા હોય છે, જે વ્યક્તિને તે મુજબ વ્યવહાર કરવા મજબૂર કરે છે. એવી જ રીતે ગોફમેનના સિદ્ધાંતોમાં વ્યક્તિ જે કંઈ પણ ક્રિયા કરે છે તે સમાજ દ્વારા તૈયાર કરેલ ફ્રેમમાં જ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો દુર્ખીમ જેને સામાજિક તથ્ય કહે છે, ગોફમેન તેને ફ્રેમ કહે છે. વોટ ઇઝ ફ્રેમ? ફ્રેમ શું છે એ સમજાવવાનો પ્રયત્ન ગોફમેને કર્યો છે. ગોફમેનની ફ્રેમની વ્યાખ્યા આપતા એ કહે છે કે ફ્રેમ એ સામાજિક દરજામાં જ નિહિત છે. આપણા સામાજિક દરજામાં જ ફ્રેમ નિહિત હોય છે. ફ્રેમ જ આપણા વ્યવહારને, જેન્ડરને, સામાજિક વર્ગોને અને વ્યવહારને નક્કી કરે છે. જોવા જઈએ તો આ ફ્રેમ જ નક્કી કરે છે કે આપણી આંતરક્રિયાઓ કેવી હશે. દાખલા તરીકે લગ્ન પ્રસંગે આપણે વિશેષ પ્રકારની આંતરક્રિયાઓ કરીએ છીએ, જેમ કે શુભેચ્છાઓ આપવી, ભોજનમાં મીઠાઈઓ પીરસવી, નવા વસ્ત્રો પહેરવા. આ ફ્રેમ જ સમાજ દ્વારા દેવામાં આવી છે, જેમાં રહીને આપણે આંતરક્રિયા કરીએ છીએ. આંતરક્રિયાઓમાં જ ફ્રેમની ચર્ચા કરવામાં આવી છે. તેનું નિર્માણ સમાજની સંસ્કૃતિ જ કરે છે. આંતરક્રિયામાં વ્યક્તિ સમાજે બનાવેલી ફ્રેમ બહાર નથી જઈ શકતી. જેમ દુર્ખીમના મતે સામાજિક તથ્ય સમાજને સમજવા માટે આવશ્યક છે, તેવી જ રીતે ગોફમેનના મતે સામાજિક ફ્રેમ સમાજને સમજવામાં ઉપયોગી છે. ગોફમેન આ પુસ્તકમાં બે પ્રાથમિક ફ્રેમનો ઉપયોગ કરે છે. તેમણે બે પ્રાથમિક ફ્રેમોની ચર્ચા કરી છે, જેમાં છે પ્રાકૃતિક ફ્રેમ અને સામાજિક ફ્રેમ. ફ્રેમ એટલે કે આપણા સમાજના નિયમો. આપણે જે સમાજમાં જે નિયમો બનાવેલા છે એ ફ્રેમમાં જ આપણે જીવીએ છીએ. એ નિયમો મુજબ જ આપણી ક્રિયાઓ પ્રતિક્રિયાઓ હોય છે, આપણી આંતરક્રિયાઓ હોય છે. દુર્ખીમે આ વસ્તુ અહીંયા ખૂબ સરસ રીતે સમજાવી છે. ત્યારબાદ એમની પુસ્તક છે બિહેવિયર ઇન પબ્લિક પ્લેસીસ. આપણે કઈ રીતે જાહેરમાં આપણું વર્તન હોય છે, કઈ રીતે આપણે સ્વનું પ્રસ્તુતિકરણ કહીએ છીએ, એ ચર્ચા અહીં આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગોફમેનના આ પુસ્તકમાં ફરીથી રોજિંદા જીવન ઉપર અને જાહેરમાં થતી ક્રિયા પ્રતિક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ અનેક પ્રકારના જાહેર મેળાવડા, પરિસ્થિતિઓ, સામાજિક પ્રસંગો તેમજ પ્રેક્ષકોના પ્રકારો વચ્ચે ભેદ સ્પષ્ટ કરે છે કે કયા પ્રકારના પ્રેક્ષકો હોય છે એ ભેદ સ્પષ્ટ કરે છે. આ સમજૂતી માટે એક ઉદાહરણ આપતા તેમણે કહેલું કે કોઈ સર્જનની ઇમેજ આપણા મનમાં શું હોય છે. જ્યારે આપણે કોઈ ફિલ્મો જોઈએ છીએ તો સર્જન એક ગંભીર સિચ્યુએશનમાં હોય છે, ગંભીર વાતો કરે છે. એ સર્જરી કરતી વખતે પણ ખૂબ ગંભીર હોય છે. પણ જ્યારે સર્જરી કરતી વખતે વાતાવરણને હળવું બનાવવા માટે કોઈ મજાક મસ્તી કરે, ત્યારે સર્જન સંપૂર્ણ સ્થિતિ તેના નિયંત્રણમાં છે. તે પોતાનું કાર્ય વિશ્વાસ અને સહજતા સાથે કરવાની ક્ષમતા રાખે છે એવું બતાવે છે. આ ઘટનાને ગોફમેન ભૂમિકા અંતરની સંજ્ઞા આપી છે કે જ્યારે સર્જરી વખતે વાતાવરણને હળવું કરી દે છે અને કોઈ મજાક મસ્તી કરે છે, ત્યારે એની ગંભીર જે ભૂમિકા છે એનાથી તે બહાર આવે છે અને બધી પરિસ્થિતિ તેના કંટ્રોલમાં છે એવું તે વિશ્વાસ અપાવે છે. ત્યારે તે ભૂમિકા અંતર લાવે છે. જ્યારે કોઈ વિદ્યાર્થીની એક્ઝામ હોય, ક્લાસમાં વિદ્યાર્થી ભણતો હોય પરંતુ તેનું ધ્યાન ભણવામાં ન હોય, શિક્ષક જ્યારે ભણાવે છે ત્યારે તેનું ધ્યાન ભણવામાં નથી, ત્યારે તેની ભૂમિકાથી તે દૂર જતો રહે છે. એટલે આ રીતે ભૂમિકા અંતરનો ખ્યાલ અહીં સમજાવે છે. ત્યારબાદ આવે છે જેન્ડર એડવર્ટાઇઝમેન્ટ. આ પુસ્તકમાં ગોફમેન જાહેરાતોમાં રજૂ થયેલી મહિલાઓને સામાન્ય રીતે પુરુષોની તુલનામાં કઈ રીતે નબળી બતાવવામાં આવે છે તેનો ઉલ્લેખ કરે છે અને પુરુષોને કઈ રીતે સમાજમાં ઉચ્ચ દરજ્જો આપવામાં આવે છે તે વાતનો ઉલ્લેખ પણ કરે છે. અહીં ગોફમેન લૈંગિક વિષમતા વિશે ચર્ચા કરે છે કે કઈ રીતે સમાજમાં સ્ત્રીનું સ્થાન નીચું થાય એવી એડવર્ટાઇઝમેન્ટ, એવી જાહેરાતો આપણે જોઈએ છીએ. કે કોઈ ભારી ભરખમ વસ્તુ હોય તો એવું બતાવવામાં આવે છે કે એ સ્ત્રીથી ઉપડતી નથી, અને ત્યારે પુરુષો આવે છે, સ્ત્રીઓ નબળી હોય છે, સ્ત્રીઓ વિશેની એવી જાહેરાતો આવે છે. ત્યારે કઈ રીતે લૈંગિક વિષમતા સમાજમાં પ્રવર્તે છે
એમની ખૂબ સરસ ચર્ચા આ પુસ્તકમાં તેમણે કરી છે. ટૂંકમાં સામાજિક આંતરક્રિયા, આકસ્મિક મિલન, લઘુ સમૂહ, ભૂમિકા વ્યવહાર, વિચલન અને વ્યક્તિગત ઓળખ, સ્વનું પ્રસ્તુતિકરણ, પાગલખાનાઓનો અભ્યાસ અને લૈંગિક વિષમતામાં જાહેરાતની શું ભૂમિકા છે વગેરે ગોફમેનના અભ્યાસના મુખ્ય વિષયો રહ્યા હતા. ગોફમેનના લખાણોની ઘણી ટીકા પણ થઈ છે, તેવી જ રીતે તેમના કાર્યોની પ્રશંસા પણ ઘણા વિદ્વાનોએ કરેલી છે. એલ્વિન ગોલ્ડનરે પોતાની એક પુસ્તક કમિંગ ક્રાઇસિસ ઓફ વેસ્ટર્ન સોશિયોલોજીમાં ગોફમેનને એક સંકી, નાની નાની તુચ્છ વાતો ઉપર વધારે ધ્યાન દેવાવાળા અને પૂંજીવાદના સમર્થનકર્તા પણ કહ્યા છે. તેમના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેઓ વૈજ્ઞાનિક ઢબના હોવાને બદલે તેઓ નવલકથા અને જીવન ચરિત્રો પર વધારે આધારિત હતા. તેઓની આવી આલોચના ઉપરાંત એવા પણ વિદ્વાનો હતા જેઓએ તેમના કાર્યોની પ્રશંસા કરી છે. એન્થની ગિડન્સે એમની માટે કહેલું કે માઇક્રો અને મેક્રો સોશિયોલોજીને જોડવાનો જે પ્રયાસ છે એ ગોફમેને ખૂબ સરસ રીતે કર્યો છે, તે અનન્ય છે. જે રીતે પ્રકાર્યવાદીઓમાં દુર્ખિમ અને પાર્સન્સ આવે છે, સંઘર્ષની પરંપરામાં કાર્લ માર્ક્સનું સ્થાન અનેરું છે, તે જ રીતે આંતરક્રિયાવાદના સિદ્ધાંતમાં ગોફમેનનું સ્થાન કોઈ છીનવી ન શકે, એટલું મહત્વનું સ્થાન છે એમનું. મિત્રો, ખાસ જણાવવાનું કે 1982માં અમેરિકાની સમાજશાસ્ત્રીય પરિષદના વાર્ષિક અધિવેશનમાં ગોફમેનના બધા જ ગ્રંથના સાર રૂપે તેમણે એક સંશોધન પેપર તૈયાર કર્યું હતું, પરંતુ તે જ દિવસે અધિવેશનમાં અધ્યક્ષપદે તેમનું મૃત્યુ થતાં તે પેપર તેઓ રજૂ ન કરી શક્યા. આ પેપરનું નામ હતું ધ ઇન્ટરેક્શન ઓર્ડર અને આ પેપર અમેરિકન સોશિયોલોજી રિવ્યુમાં પ્રકાશિત થયું હતું. આ બંને પ્રશ્નો જીસેટમાં અને નેટમાં પૂછાયેલા છે, એટલે ખાસ તમારે ધ્યાન આપજો. સૂક્ષ્મ સમાજશાસ્ત્રના પ્રતિકાત્મક આંતરક્રિયાવાદમાં ગોફમેનનો ફાળો ખૂબ નોંધનીય છે, તે આપણે નકારી નહીં શકીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનું આ વ્યાખ્યાન તમારા નેટ સેટ માટેની તૈયારીમાં લાભકારક બનશે. મહત્વના તમામ મુદ્દાઓ સમાવવાનો પ્રયત્ન કર્યો છે, જેને લઈને ભવિષ્યમાં વિશેષ ખેડાણ કરી શકાશે, પરંતુ જેટલા પણ મહત્વના જે પ્રશ્નો હતા તે બધા જ મહત્વના પ્રશ્નો આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, અને જે પણ નેટ સેટમાં પૂછાયા છે એ પ્રશ્નોની વિસ્તૃત સમજૂતી આપી શકું એવો પ્રયત્ન મેં અહીં કર્યો છે. છેલ્લે એક વાત આપ સૌની કારકિર્દી અંગે કહેવા માંગુ છું, અથવા જેને બોલ્ડ અક્ષરોમાં લખું છું તેમ ધ્યાનથી સાંભળજો. વિદ્યાર્થી મિત્રો, હું જાણું છું કે અધ્યાપક બનવા માટેની લાયકાતની આ કસોટી માટે આપ સૌ તૈયારી કરી રહ્યા છો. ટેસ્ટ ક્લિયર કરવાથી એ લાયકાત નથી આવતી, એના માટે સજ્જતા કેળવજો. આ કસોટી તમારી બુદ્ધિ મેમરીની ટેસ્ટ કરે છે, નહીં કે તમારી વિષય નિષ્ઠાની. માટે આગ્રહપૂર્વક કહીશ કે ખૂબ વાંચન કરો અને વિષયને લઈને ખૂબ વિચારતા રહો. હવે આ તકે હું ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગનો તેમજ સંગીતા મેડમનો આભાર માનીશ કે તેઓએ મને આ વ્યાખ્યાન માળામાં વ્યાખ્યાન આપવા ભાવભર્યું આમંત્રણ આપ્યું. આપ સૌને મારી શુભેચ્છાઓ. થેન્ક યુ એવરીવન. મિત્રો, ઇરવિન ગોફમેનના સમાજશાસ્ત્રીય પ્રદાન વિશેની ખૂબ જ ઝીણવટપૂર્વકની રજૂઆત આપણે ડૉક્ટર તનુજા પાસેથી સાંભળી, અને આ વ્યાખ્યાન તૈયાર કરવા માટે એમણે નેટ અને જીસેટના છેલ્લા 6 વર્ષના પેપરોને આધારે મહત્વના મુદ્દાઓ અલગ તારવીને આખું આ વ્યાખ્યાન તમારા માટે તૈયાર કરેલું છે. તો ખૂબ જ મહેનતથી એમણે આ વ્યાખ્યાન તૈયાર કર્યું છે અને તમારી સમક્ષ રજૂ કર્યું, વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી થશે. ફરી એકવાર તનુજા બેનનો ખૂબ ખૂબ આભાર, અને આ શ્રેણીમાં ફરી મળીશું. નમસ્તે.